गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 विषय आसपास में आपने पुनरावर्तन करिए छे। पुनरावर्तन में प्रश्न नंबर पहलो विकल्पो, तमे विकल्पो जोया, पछी प्रश्न पहलानो क, एमा खाली जग्या जोई गया, अने हवे आपणे खरा खोटा जोवाना छे। प्रश्न नंबर 2 अ, एमा खरा खोटा जोवाना छे। ए आ तमारे तमारी बाकी नोट में लखतुं जवानुं छे। आ तमारी पेपर स्टाइल छे, आ रीते ज पेपर पूछावानुं छे। तो प्रश्न नंबर 2 ओ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખોટા વિધાન સામે ખોટાની એટલે કે ચોપડી ખાસ ધ્યાન આપવાનું છે। સાચું હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે, અને ખોટું હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે। ખરું કે ખોટું એમ નથી લખવાનું નથી, નિશાની કરવાની છે। ની નિશાની કરો। ચાલ, એમાં પહેલું છે, ગાય જંગલમાં રહેનાર પ્રાણી ગણાય છે। ગાય જંગલમાં રહેનાર પ્રાણી ગણાય છે। તો જો આપણે ગાય છે એ પાલતુ પ્રાણી છે, જંગલી પ્રાણી નથી। તો જંગલમાં એક રહે તો એમાં સિંહ છે, દીપડા છે, હરણ છે, બધું ક્યાં રહેતું હોય? જંગલ। તો ગાય છે એ પાલતુ પ્રાણી છે, એટલે જંગલમાં ના રહે, એટલે ખોટું આવશે। તો આ વિધાન ખોટું છે, તો એમાં ખોટાની નિશાની કરો। ચાલ, બીજું પેલું લખી લો વ્યવસ્થિત। બીજું, દરેક પાનનો આકાર, રંગ અને કિનાર જુદી જુદી છે। દરેક પાનનો જુદી જુદી છે। હવે તમે પાન જુઓ છો, એનો આકાર, રંગ અને કિનારી એની હોય છે, ઈ સમાન હોય છે નહીં? કોક પાન છે એ નાનું હોય છે તો કોક મોટું હોય છે, કોકનો રંગ લીલો હોય તો કોકનો પીળો હોય, કોકનો કથ્થાઈ હોય, એ રીતના કલરમાં પણ અલગતા દેખાય છે। અને એની કિનારી તો કોકની સીધી હોય છે તો કોકની કેવી હોય છે? કે ખાચા ખાચા વાળી હોય છે। એટલે દરેક પાનનો આકાર, રંગ અને કિનારી જુદી જુદી છે, તો આ વિધાન સાચું છે। પછી ત્રીજું છે, આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે। આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે।
તો આપણે વરસાદ વરસે છે તો શું આકાશમાં મોટી ટાંકી હોય કે વરસે? ના, વાદળા બંધાય છે અને એના હિસાબેથી પાણી વરસે છે. તો આ વિધાન ખોટું છે. બરો ખોટાની નિશાની. પછી ચોથું, કરોળીઓ ઉડે છે. કરોળીઓ ઉડે છે. તમે જોતા હશો કે કરોળીઓ ઝાડુ બના છે, ઝાડ ઝાડ જતો હોય પણ એ ઉડી નથી શકતો, કેમ કે એને પાંખો હોતી નથી. એટલે આ વિધાન ખોટું છે. પછી પાંચમું છે, ગાજર ટમેટા કાકડી વગેરે વસ્તુઓ અને આપણે કાચી ખાઈ શકીએ છીએ. આપણે કાચી ખાઈ શકીએ છીએ. તો જો કાકડી ટમેટા ને ગાજર તો એ આપણે કાચા ખાઈએ છીએ. હા, ખાઈએ છીએ, કેમ કે આપણે સલાડ કરીને ખાતા હોઈએ છીએ. તો આ વિધાન સાચું છે. તો ચાલો આ પાંચ પેલા લખી લો વ્યવસ્થિત અને સારા અક્ષરે તમને દેખાય એવા અક્ષર કાઢીને લખવાનું છે. પેલું છે કે ગાય જંગલમાં રહેનાર પ્રાણી ગણાય છે, તો ખોટું. પછી બીજું છે, દરેક પાનનો આકાર, રંગ અને કિનાર જુદી જુદી છે, તો સાચું વિધાન છે. પછી ત્રીજું છે, આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે, તો સાચું. ખોટું, આકાશમાં મોટી ટાંકી હોતી નથી એટલે ખોટું. પછી ચોથું છે, કરોળીઓ ઉડે છે, તો એ પણ ખોટું. પછી પાંચમું, ગાજર ટમેટા કાકડી વગેરે વસ્તુઓને આપણે કાચી ખાઈ શકીએ છીએ, તો આ સાચું વિધાન છે. ચાલો લખી લો વ્યવસ્થિત. તમારા જ અક્ષર તમે વાંચી શકો એવા હોવા જોઈએ. સરસ. ચાલો આગળ છઠ્ઠું છે, મમ્મીના મમ્મીને નાની કહેવાય. મમ્મીના મમ્મીને નાની કહેવાય. તો આ વિધાન કેવું છે? તો જુઓ, મમ્મીના મમ્મીને આપણે સામાન્ય રીતે બા બધા બોલતા હોય છે, પણ એને શું કહેવાય? નાની, નાની બા કહેવાય. તો આ વિધાન સાચું છે. પછી સાતમું છે, રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ. રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ. પાચન શક્તિ ઓછી થાય છે એટલે પેટ ભરીને રાત્રે ઊંઘવા જવું જોઈએ, કેમ કે પછી કોઈ કામ હોતું નથી. એટલા માટે આ વિધાન ખોટું છે. પછી આઠમું, પંખીઓને આપણી જેમ કાન હોય છે.
પંખીઓને આપણી જેમ કાન હોય છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે એને કાન હોતા નથી. એને શું હોય છે? મીંડા. જે આપે ઈંડા તેને કાન ને પણ મીંડા. તો પંખીઓ છે એને ઈંડા આપતા હોય છે, એટલે એને કાન હોતા નથી. એને શું હોય છે? સાંભળવા માટે એના ઈચ્છાને વચ્ચે છિદ્ર આવેલો હોય છે, જેને બિંદુ કહેવામાં આવે છે, છિદ્ર. તો એને કાન હોતા નથી. તો આ વિધાન ખોટું છે. પછીનો નવમું છે. અપુએ જંગલના બધા જ વૃક્ષોને પાણી પાયું. તો અપુ એ આપણો પાઠ જોયો તો હાથી અપુ એને બધા વૃક્ષોને પાણી પાયું હતું? ના, એને ખાલી કેળ સુકાતી હતી તો કેળના વૃક્ષને જ પાણી પાયું હતું. લાગણા ખોટું છે. હવે દસમું છે. પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી બની જાય છે. તો આ વિધાન કેવું છે? ખરું, કેમ કે કુકરમાં આપણે ફટાફટ જમવાનું બની જતું હોય છે. એનું વાસણ થાકેલું ને હિંગ વાળું હોય છે, એટલે ઝડપથી જમવાનું બની જતું હોય છે. તો ચાલો લખી લો 6 થી 10. પેલું છે, મમ્મીના મમ્મીને નાની કહેવાય. તો સાચું. પછી સાતમું છે, રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ. તો ખોટું. પછી આઠમું છે, પંખીઓને આપણી જેમ કાન હોય છે. તો એ પણ ખોટું. પછી નવમું છે, અપ્પુએ જંગલના બધા જ વૃક્ષોને પાણી પાયું. તો એ પણ ખોટું. પછી દસમું છે, પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી બની જાય છે. તો સાચું. તો આ આપણે 1 થી 10 સુધી મેં તમને ખરા ખોટા કરાવ્યા. તો આ તમારે તમારી પાકી નોટમાં સારા અક્ષરે લખી લેવાનું છે અને તમે વાંચી શકો તેવા અક્ષર કાઢીને 2-3 વખત રિવિઝન કરી લેવાનું છે. હજી આપણે ખરા ખોટા આગળ જોઈશું, પણ આ ખરા ખોટા છે એ તમારે આજના પૂરતી લેશનમાં છે, એટલે સારા અક્ષરે લખવાના છે. પછી બીજા ખરા ખોટા જ્યારે પાછા આપીશ ત્યારે એની નીચે પાછા 11 નંબરથી લખી નાખવાના છે. અને તમને ઉકેલ આવે તમે વિચારી વિચારીને લખજો, સમજીને લખવાના છે, એટલે તમારે એક વખતમાં તમને યાદ રહી જાય. અને સારી રીતે યાદ રાખવાનું છે કે તમારે બીજી વખત પછી તમને જ્યારે પણ કોઈ પેપરમાં પણ પૂછવામાં આવ્યું હોય તો તમે એ જ મિનિટે સાચો જવાબ આપી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની તૈયારી આ રીતે કરાવતા રહીશું.
તમારે બીજું તો પાકું કરવાનું જ છે, પણ સાથે સાથે આ જે અહીંયા તમને હું તૈયારી કરાવું છું પ્રથમ સંતાન પરીક્ષાની, એ તમારે સાથે સાથે કરતી જવાની છે. એટલે તમારે પરીક્ષા ટાઈમે પ્રેશર ના રહે વધારે પડતું. તો અત્યારે આજના પૂરતી આટલું, કાલે ફરી મળીશું.